ગામ પરગામ જતા જતા એક જંગલમાં પર્વત આવ્યું, પર્વતમાં ઉપર ચડ્યા, યોગી એક સાધના કરે છે. પણ એની સાધના ને ઉત્તર સાધક જોઈએ, યા શ્રીપાદ ને જોયો, અરે અરે વાહ તમે આવી ગયા, જરા ઉત્તર સાધક બની જાવ તો મારું કામ થઈ જાય. કામ થઈ ગયું. બે સાધના આપી, બે લબ્ધિ, એક જલતારિણી, ગમે તેવા દરિયામાં પડશો તો ડૂબશો નહીં, અને બીજી શસ્ત્ર મોચીની, ગમે તેવી ગોળી વાગે તલવાર વાગે એક ઘા પણ નહીં પડે. ભિવંડીના બહેનોને બેમાંથી એક જોઈએ તો કઈ જોઈએ? જલ મોચીની, નળમાંથી જળ છોડો, જળ આવતા બંધ થઈ ગયા, જળ મોચીની આપો અમને. ઓલો ઉત્તર સાધક શ્રીપાળ અને યોગી બે જણા હવે આગળ વધ્યા છે. ત્યાં રસ્તામાં એક જોયો, એક માણસ સુવર્ણ પુરુષ બનાવી રહ્યો, સોનાનો પુરુષ, એટલે સુવર્ણ રસની સિદ્ધિ કરીને સોનાનો પુરુષ, એટલે શું? એક સોનાનો માણસ બનાવવાનો, જયારે જેટલું સોનું જોઈએ એટલું એમાંથી લઈ લેવાનું, પાછું એટલું સોનું ત્યાં એડ થઈ જાય. પુરુષ હોય એની આંગળી લઈ લીધી પાંચ, સમજો સવારે જુઓ તો પાંચ આંગળી આવી જાય. બોલો હે કિસી કે પાસ શ્રી દેવી જ્વેલર્સ કો પૂછ કે આવો, એસા સુવર્ણ પુરુષ હૈ તુમ્હારે પાસ? હા, ભારતભર મેં શોરૂમ કરોગે લેકિન એક સુવર્ણ પુરુષ કે તોલે નહીં આયેગા. ઓલા નહીં અટકતી હતી, જ્યાં શ્રીપાળ આવે એટલે વિનંતી કરે, ભાઈ કઈ મદદ કરો. શ્રીપાળ માસે તો શું હતું? એક વિદ્યા હતી. કઈ? સિદ્ધ ચક્ર. જ્યાં સિદ્ધ ચક્ર મહારાજ ને યાદ કર્યા, સિદ્ધિ થઈ. ઓલો કે થોડો લાભ આપો. માની લો કે આમ તમે સિદ્ધ ચક્રજીને યાદ કર્યા અને ઓલાની સિદ્ધિ થઈ જાય, અને તમને કહ્યું કે અમને લાભ આપો, તો હું લ્યો? શું કયો? આખો સુવર્ણ પુરુષે જ આપી દે. ભલે શ્રીપાળ કે છે મારે કઈ જોઈતું નથી, હું એના માટે નથી નીકળ્યો, હું તો દેશ વિદેશમાં ભમવા નીકળ્યો. નહીં નહીં, થોડું તો લેવું પડશે, પાંચ પચાસ કિલો, પાંચ કિલો જેટલું સોનું શ્રીપાળના ખેસમાં એ લોકો બાંધી આપ્યું. ફરતા ફરતા એક દિવસ શ્રીપાળ ક્યાં પહોંચ્યા? ભરૂચ આવી ગયા. ભરૂચ જાઉં છો ને મુનિ સુરત, આ ભરૂચમાં આવીને ઉભા છે. એમને થયું થોડા દિવસ અહીંયા રહું, એ થોડું સોનું લીધું, એમાંથી એક મકાન લીધું, થોડા ઘણા સેવકો રાખ્યા, અને પોતે રોજ ભરૂચની અંદર ફર્યા કરે છે. બરાબર એ જ વખતે કૌશામ્બીનો એક શેઠિયો વહાણ ભરી કરિયાણું લઈ વેચવા માટે નીકળ્યો છે. જાવું તું રત્નદ્વીપ, ભરૂચ આવ્યો. ભરૂચમાં એને થોડું ઘણું જે ભેગું કરવાનું હતું બધું લઈ લીધું, અને જ્યાં વહાણ સ્ટાર્ટ કરવા ગયો ત્યાં વહાણ અટકી. વહાણ ચાલતું જ નથી. ગાડીને જેમ ધક્કા મારો છો, ગાડી ના ચાલે એમ વહાણને ધક્કા મારો તો વહાણ ચાલે? ધવલે કીધું કે અચાનક આ શું થઈ ગયું? એ લોકો દરિયાલાલને એક શ્રીફળ આપે, બધું કર્યું પણ ચાલતું જ નથી. કોગે કીધું કે ભાઈ દરિયાની કુળ દેવતા હોય છે શિકોત્રી માતા, આ શિકોત્રી માતાને યાદ કરો. શિકોત્રીને યાદ કરી એને કીધું, ભાઈ મારા આત્મા નથી, મારા કરતા બળિયા દેવે તારા વાહન રોકી દીધા. બળિયા દેવને યાદ કર્યો, એને કીધું એક 32 લખણો પુરુષ એનું હોમ કર, હોમ જીવતો હોમી દે તો તારા વાહન ચલાવો. હવે કોને લાવવો? ધવલે પોતાના સૈનિકોને કીધું, જાઓ ભરૂચની બજારમાં જેને આગળ પાછળ કોઈ ના હોય, એકલો હોય ને, હા એવાને પકડી લા. એવો કોણ ફરતો હતો? શ્રીપાળ. બધા સૈનિકોએ ભેગા પડીને શ્રીપાળને ઉચક્યો. શ્રીપાળ કે શું છે ભાઈ, વગર કારણે વગર ગુને છે ને પકડવા આવ્યા છે? એકને આમ માર્યો, ચાર આમ પડ્યા, બીજાને આમ માર્યો. આ રિયલમાં આવો તમારા શનિ દેવલ ને બોબી દેવલ જેવું કઈ નહીં, આ ખાલી બતાડવાનું, આમ ને આમ કરવાનું કઈ ન પડે, આમ બધા પાડવાના છો. આ તો લિટરલી બે મુક્કા મારે ને ચાર આમ પડે. શ્રીપાળે કીધું શું છે? અરે અમારે ત્યાં તમને અમારા શેઠ, ચલો હું આવું છું ને. ધવલને પૂછ્યું શું છે?
अरे भाई साहब आ तकलीफ थी एम बोलो ने जीवता मणस ने मारी नाखवा विचारों करो अरे वहां सात मण जटू ऊंचू एना तूतक पर श्रीपाड़ चढ़ी गया अरे त्या बेसी ने कोने याद कर सिद्ध चक्र जी ने याद कर देवता श्रीपाड़ नो तेज श्रीपाड़ मुखे थी निकलेला सिद्ध चक्र जी ने सहन न कर सके जाय नाठो अने पाछा वहाँ